नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर पहलू विभाग सी क्वेश्चन नंबर 45 त्रण मार्क्स हो। लेंस नो पावर मोस्ट एम्पीट्यूड नोन छे, खास तैयार करजो मित्रों। एना पॉइंट विषे चर्चा करिए, बहिर्गोण के अंतर्गोण लेंस वडे, बहिर्गोण लेंस अभिसारी लेंस अभिसरण करे छे, भेगा करे छे किरणों ने, अंतर्गोण लेंस किरणों ने छूटा पाड़े छे, अपसारी लेंस अपसरण करे छे। आम बहिर्गोण के अंतर्गोण लेंस वडे प्रकाश नु अभिसरण के अपसरण करवानी क्षमता लेंस नी केंद्र लंबाई पर आधार राखे छे। कोना पर आधार राखे छे? केंद्र लंबाई, जेने तमे स्मॉल एफ वडे दर। तो पहला पॉइंट मां शुं कीधुं के बहिर्गोण के अंतर्गोण लेंस वडे प्रकाश नु अभिसरण के अपसरण करवानी लेंस नी क्षमता तेनी केंद्र लंबाई पर आधार राखे छे। प्रकाश नु अभिसरण एटले भेगू करवू के अपसरण एटले छूटू पड़वू करवानी लेंस नी क्षमता ने लेंस ना पावर वडे दर्शाववामां आवे छे। केटलू अभिसरण करशे एटले प्रकाशना किरणोनुं केटलू वक्रीभवन करशे ई जे लेंस नी क्षमता छे एने आपणे व्यवहारमां लेंस ना पावर वडे दर्शावीए छीए। तो लेंस ना पावर नी व्याख्या आपवी पड़े, शुं तो के लेंस नी केंद्र लंबाई ना व्यस्त ने लेंस नो पावर कहे छे। यानी कि लेंस नो पावर बराबर एक ना छेद मा लेंस नी केंद्र लंबाई। सिंबॉल मा आपो लेंस नो पावर पी एक ना छेद मा केंद्र लंबाई स्मॉल एफ। मित्रों लेंस ना पावर नो एसआई एकम डायोप्टर छे, जेने डी वडे दर्शावाय छे। डायोप्टर हेतु लक्षी प्रश्न, 1 मीटर केंद्र लंबाई धरावता लेंस नो पावर 1 डायोप्टर होय छे। જે લેન્સ ની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય એ લેન્સ નો પાવર 1 ડાયોપ્ટર હોય છે। યાદ રાખજો, જો તમને દાખલાની અંદર પણ કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં આપે તો પહેલા એને 100 વડે ભાંગીને મીટરમાં કન્વર્ટ કરજો ને પછી લેન્સ નો પાવર ગોતજો। મિત્રો લેન્સ નું સૂત્ર આપણને ખ્યાલ છે, પાવર એફ ઉપર આધાર રાખે છે, એફ ઉપર। એટલે જો પાવર ધન છે કે ઋણ છે એનો આધાર કેન્દ્ર લંબાઈ પર છે। આ તમને ખ્યાલ છે કે બહિર્ગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ ધન છે, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન છે, તેથી લેન્સનો પાવર પી પણ કેવો થાય? ધન। તો એક પોઈન્ટ ઉમેરી દો કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય છે, તેથી બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય છે। જ્યારે અંતર્ગોળ
लेंसनी केंद्र लंबाई एफ ऋण होय छे, तेथी एनो पावर पण केवो होय छे ऋण। આમ લેન્સનો પાવર એટલે કાંઈ નહીં મિત્રો, આપણા જે ચશ્મા છે એના નંબર, ઓપ્ટિશિયન એટલે આંખના ડોક્ટર, ઓપ્ટિશિયન પ્રિસ્ક્રિપ્શનમાં શુદ્ધિકારક લેન્સને સમજાવવું આખું વાક્ય, તેના પાવર વડે દર્શાવે છે ઓપ્ટિશિયન, આંખના ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન આપણને જે ચિઠ્ઠી લખીને આપે છે દવાની, આંખના ડોક્ટર પાસે જાઓ તો એ આપણને નંબરનું કાર્ડ આપે છે, એને પ્રિસ્ક્રિપ્શન કહેવાય। શુદ્ધિકારક લેન્સ એટલે ચશ્માના લેન્સને તેના પાવર વડે દર્શાવે છે। જો તમારે પાસે ચશ્માના નંબરનું કૂઠું હોય તો જોજો, એની અંદર લખેલું હશે પ્લસ 1.5 D, એટલે આપણને જે નંબર હોય છે એની પાછળ ડાયોપ્ટર બોલવું પડે અને પ્લસ માઇનસ બોલવું પડે। જો પ્લસ હશે તો એ બહિર્ગોળ લેન્સ હશે, માઇનસ હશે તો એ અંતર્ગોળ લેન્સ હશે। અને મિત્રો, લેન્સનો પાવર જે સાધન વડે માપવામાં આવે છે એને ડાયોપ્ટર મીટર કહે છે। તો જોઈએ શું પેલા વેલા કીધું, બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સ વડે પ્રકાશનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતા તેની કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે છે। પ્રકાશનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતાને લેન્સના પાવર વડે દર્શાવવામાં આવે, વ્યાખ્યા આપો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યંશને લેન્સનો પાવર કહે છે। લેન્સનો પાવર બરાબર 1/ લેન્સની કેન્દ્ર લંબાઈ, સંકેતમાં આપો પી બરાબર 1/F, અને પછી કયો કે લેન્સના પાવરનો એસા એકમ ડાયોપ્ટર છે જેને ડી વડે દર્શાવાય છે। 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર 1 ડાયોપ્ટર હોય છે, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન છે તેથી તેનો પાવર ધન હોય છે, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે તેથી તેનો પાવર ઋણ હોય છે। ઓપ્ટિશિયન આંખના ડોક્ટર શુદ્ધિકારક લેન્સને તેના પાવર વડે દર્શાવે છે, અને લેન્સનો પાવર ડાયોપ્ટરમીટર નામના સાધન વડે માપવામાં આવે છે। તો મિત્રો, 3 માર્કની આ ટૂંકનો મોસ્ટ IMP છે, તૈયાર કરી લેજો। આભાર।